જો ચલો બે કાલે એટલે આપણે ફેરાડે ના ત્રણ પ્રયોગોની આપણે ચર્ચા કરી હતી. આ ત્રણ પ્રયોગની અંદર પહેલો પ્રયોગ જે હતો એ બૂચડું અને ચુંબક, બીજો પ્રયોગ હતો બે બૂચડાઓ, અને ત્રીજો પ્રયોગ જે છે એની અંદર આપણે ક્ષણિક કળ જે છે એ કળ ને આપણે ક્ષણિક શરૂ અથવા તો બંધ, બરાબર, ક્ષણભર માટે જો શરૂ કરવામાં આવે તો ગેલોનોમીટર જે છે આપણને કોણાવર્તન આપે છે એમની આપણે ચર્ચા કરેલી. એમની અંદર થોડુંક આગળ જો વધીએ હવે તો તારણ જે આપણે કાઢેલા કે ભાઈ કયા કયા તારણ, પહેલું ચુંબક અને ગૂંચળાની જે સાપેક્ષ ગતિ છે એ એના માટે જવાબદાર બનશે. બીજું, ચુંબક અને ગૂંચળાની જે ગતિ છે એ ગતિની અંદર ધારો કે વધારો ઘટાડો કરવામાં આવે તો પ્રવાહની અંદર પણ આપણને વધારો કે ઘટાડો જોવા મળે છે. પછી જો ગૂંચળાની આપણે દિશા છે એ દિશાને આપણે જો ઉલટાઈ નાખીએ, બરાબર, તો પ્રવાહની દિશા જે છે એ પણ શું થઈ જશે, ઉલટાઈ જશે. અને જો બંને ગૂંચળાઓ એક જ સમાન વેગથી ગતિ કરતા હોય તો કોઈ પ્રવાહ રચાતો નથી. એટલે આ જે બાબત છે એટલી આપણે ચર્ચા કરી દીધી હતી. હવે થોડુંક એની અંદર વિચારીએ આગળ. ચાલો નેક્સ્ટ છે, ત્યાર પછીની વાત છે આપણી પાસે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ફ્લક્ષ એટલે શું? આપણે આગળ વિદ્યુતીય ફ્લક્ષ ભણી ગયા છીએ એ રીતના હવે નેક્સ્ટ ચુંબકીય ફ્લક્ષ માટે વિચારીએ. ધારી લો કે એક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠ એમનું ક્ષેત્રફળ, બરાબર, આડછેદનું ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એ થયો. તો આ ક્ષેત્રફળ એની સાથે થીટા જેટલા ખૂણે, બરાબર, ક્ષેત્રફળ સાથે થીટા જેટલા ખૂણે ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. થીટા જેટલા ખૂણે શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો બી ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એમ કહીએ તો એ જેટલું ક્ષેત્રફળ ધરાવતો આ જે પૃષ્ઠ ગોઠવીએ છીએ તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્ષ, પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્ષ એને આપણે કયા સૂત્ર મુજબ દર્શાવી શકીએ? તો ફાઈ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી અથવા બી ડોટ એ. ફ્લક્ષ ફાઈ બરાબર શું લખી શકાય? બી ડોટ એ. ડોટ કાઢીએ એટલે આપણને ખ્યાલ છે કોસ થીટા આવશે. તો સૂત્ર થઈ ગયું મારી પાસે અહીંયા BA cos theta, બરાબર છે, BA cos theta. ચાલો ફ્લક્ષ એનું આપણને ખબર પડી ગઈ, BA cos theta. હવે કદાચ અનિયમિત આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ હોય તો શું કરવું? માની લો કે આ રીતનું કોઈ રચના છે અને આખી આમ પૃષ્ઠ છે, આ બરાબર વાટકા જેવું પૃષ્ઠ છે. અહીંયા આપણે ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ, સમજો આ રીતનું ક્ષેત્ર રેખા મૂકીને ચુંબકીય ક્ષેત્ર, તો મારે શું કરવું પડશે? અહીંયા સૂક્ષ્મ ક્ષેત્રફળને ધ્યાનમાં લેવું પડશે. ધારો કે આ સૂક્ષ્મ ખંડ લીધો સપાટી પરનો,
ખંડ એના પૃષ્ઠના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એ, પણ અહીંયા ડી એ લેવું પડશે સૂક્ષ્મ, એટલે બંને વચ્ચે થીટા જેટલો ખૂણો થઈ જાય. તો આ રીતે દરેકે દરેક સૂક્ષ્મ ખંડ દે અને એ સૂક્ષ્મ ખંડ એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ નો આપણે શું કરીએ સરવાળો. તો કુલ ફ્લક્સ આ રીતના મળશે ફાઈ બી ઇક્વલ ટુ સદિશ બી ઇન્ટુ ડી એ વન પ્લસ સોરી આમાંથી પસાર થતું ક્ષેત્ર લઈ લો બી વન લઈ લો સદિશ બી ટુ ડોટ ડી એ ટુ અપ ટુ ક્યાં સુધી જાય એન સુધી. આ બધાનો જ આપણે સરવાળો કરીએ તો સિગ્મા બી આઈ લઈએ સદિશ બી આઈ ડી એ આઈ બરાબર છે સમગ્ર પૃષ્ઠ આવી ગયું. સમગ્ર પૃષ્ઠ એટલે બધાનો શું થઈ ગયો સરવાળો. અને જો આ સરવાળો અથવા તો પૃષ્ઠખંડ તમે પાડ્યા છે ખંડ એ ખંડ સરખી રીતે વહેંચાયેલા હોય સરખી રીતે વિભાજિત થયેલા હોય તો આ સરવાળો જે છે આપણે સંકલનમાં રૂપાંતર કરી શકીએ. સંકલનમાં તમે રૂપાંતર કરવા જાઓ તો ઇન્ટિગ્રેશન બી ડોટ બી એ લખી શકાય. એટલે ફ્લક્સ નું સૂત્ર થઈ ગયું ફાઈ બરાબર બી ડોટ બી એ. જે વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સ શું હતું ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડી એલ અથવા ઈ ઇન્ટુ ડી એ ક્ષેત્રફળ સાથે હોય તો. એટલે ત્યાં જેવું કામ છે એવું જ કામ અહીંયા પણ છે. ફ્લક્સ નો એકમ આપણને ખબર છે ફ્લક્સ નો એકમ શું થાય વેબર ડબલ્યુ બી અથવા ટેસ્લા મીટર સ્ક્વેર પણ લખી શકીએ આપણે. ચુંબકીય ક્ષેત્ર નું એકમ ટેસ્લા ક્ષેત્રફળ નું એકમ મીટર સ્ક્વેર અને એને વોલ્ટ ના સ્વરૂપમાં ફેરવીએ તો હજુ એક એકમ લખી શકીએ આપણે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ બરાબર. આ બધી વસ્તુ આગળ આવી ગઈ છે વસ્તુ છે અને પારિમાણિક સૂત્ર કદાચ બનાવવું હોય તમે તો બનાવી શકશો ફ્લક્સ નું. ચલો આ એક નાનકડી વાત હતી ફ્લક્સ ની કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈતું હોય આપણને ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ ને આપણે ફાઈ બી વડે દર્શાવવું છે ફાઈ બી બરાબર. આપણે મેગ્નેટિક ફિલ્ડ સાથે કામ કરી રહ્યા છીએ બરાબર. મેગ્નેટિક ફિલ્ડ સાથે એટલે આપણે ફાઈ બી વડે દર્શાવીએ. જો ઇલેક્ટ્રિક હોય વિદ્યુતીય ફ્લક્સ હોય તો ફાઈ ઈ લઈ શકીએ. એટલે ખાલી એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે ફાઈ બરાબર બી ડોટ એ અથવા બી એ કોસ થીટા ફાઈ ઇક્વલ ટુ બી એ કોસ થીટા. ચલો બીજી એક નાનકડી એવી થિયરી છે ફેરાડે નો વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે ફેરાડે નો નિયમ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એના માટે ફેરાડે નો નિયમ. તો ફેરાડે જે છે આપણને ખબર છે પ્રેરિત ફેરાડે નો જે નિયમ છે એ બધા કોના માટે હતા ઈએમએફ માટે. વિદ્યુત ક્ષેત્ર સોરી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય તેની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવતા હતા અને વિદ્યુત પ્રવાહ હોય તેની મદદથી આપણને ચુંબકીય ક્ષેત્ર પણ પ્રાપ્ત થતું હતું. તો નિયમ પહેલા લઈએ પછી એને સમજીએ. નિયમ શું કહે છે તો કે કોઈ પણ બંધ પરિપથ અથવા નિયમ બનાવતી પહેલા તમે સૂત્રથી યાદ રાખશો તો વધારે સરળ થશે. ઈએમએફ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી. આના ઉપરથી આપણે વિધાન લઈએ. વિધાન શું થશે જો કોઈ પણ બંધ પરિપથ હોય તો બંધ પરિપથમાં ઉદ્ભવતા અથવા ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલા ફ્લક્સ ચુંબકીય ફ્લક્સના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં છે તો ઋણ મૂલ્ય બરાબર હોય છે. ઋણ મૂલ્ય બરાબર હોય
d5/dt છે, d5 એટલે 5 એટલે શું ફ્લક્સ, અને d/dt લગાડી દો એટલે ફ્લક્સ માં થતા ફેરફારનો સમય દર થઈ ગયો. તો કોઈ પણ બંધ પરિપથની અંદર ઉદ્ભવતું પ્રેરિત EMF એ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર, એનું કેવું મૂલ્ય, ઋણ મૂલ્ય એના બરાબર થાય. તો સૂત્ર થઈ ગયું આપણી પાસે એપ્સિલોન બરાબર માઇનસ d5/dt. હું જ અહીં માઇનસ લખું છું તો માઇનસ શું બતાવશે આપણને, તો કે જે EMF છે ને એની દિશા આપશે, બરાબર EMF ની શું આપશે, દિશા આપશે. અને માઇનસ શા માટે આવે છે, તમે આગળ જશો ત્યારે ખબર પડશે. સર અવાજ જોરથી બોલવાનું થોડું. હેલો, આવે છે? હા બરાબર. ઋણ ઋણ ચિહ્ન જે છે ને અહીંયા માઇનસ ઋણ, એ શું દર્શાવશે, EMF ની દિશા. અને સાથે સાથે એમ પણ કહી શકીએ આપણે વિદ્યુત પ્રવાહ જે છે ને એની દિશા પણ આપણે એના ઉપરથી જાણી શકશું. તો માની લો કે ગૂંચળું જે છે એ n આંટા ધરાવતું હોય, ગૂંચળામાં કેટલા આંટા હોય, n આંટા. જો ગૂંચળામાં n આંટા હોય અને દરેકે દરેક આંટા સાથે સંકળાયેલો ફ્લક્સ એનો ફેરફાર એ પણ સમાન હોય, ફ્લક્સ નો ફેરફાર પણ કેવો હોય, સમાન હોય, તો આપણે EMF ને કઈ રીતે લખી શકીએ, તો કે એપ્સિલોન બરાબર માઇનસ n d5/dt. n વડે શું કરી નાખ્યું, ગુણી નાખ્યું, એટલે જેટલા આંટા, તો દરેકે દરેક આંટા સાથે સંકળાયેલો આપણને કુલ ફ્લક્સ, કુલ EMF મળી જશે. પેલા તો કુલ ફ્લક્સ મળવાનું, એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે, એવા n આંટા હોય તો આપણે શું લખીએ, n ફાઈ લખીએ, એટલે n ઇન્ટુ ફાઈ કરીએ એ આપણને ટોટલ ટોટલ શું કરશે, કુલ ફ્લક્સ આપશે. અને કુલ ફ્લક્સ ના ફેરફારનો દર લઈએ તો એ આપણને કુલ EMF આપશે. એટલે આ એક થઈ ગયો ફેરાડે નો નિયમ, ચુંબકીય પ્રેરણ એના માટેનો ફેરાડે નો નિયમ. નિયમ શું કહે છે, બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF, પ્રેરિત એટલે ઉત્પન્ન કરેલું હોય એ, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય. તો એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d5/dt. એપ્સાયલોન બરાબર શું, માઇનસ d5/dt. અને જો n આંટા હોય તો શું કરવાનું છે, તમારે માત્ર n વડે ગુણી નાખવાનું છે. ચાલો ફેરાડે નું કામકાજ આપણું અહીંયા પૂરું થયું. હવે એના જેવો બીજો એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે લેન્ઝ. લેન્ઝ નામનો વૈજ્ઞાનિક છે, લેન્ઝ. તો લેન્ઝ નો નિયમ છે એને આપણે સમજૂતી મેળવીએ. તો માની લો કે પેલા તો એ તમને સમજાવ્યું, જે ગૂંચળું છે તો એ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ આપણે, તો ગૂંચળાનો કયો છેડો છે એ ચુંબકીય ધ્રુવ તરીકે, કયા ચુંબકીય ધ્રુવ તરીકે વર્તતો હોય એ આપણને ખબર તો પડવી છે, બરાબર. કારણ કે જ્યારે તમે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરશો એટલે ગૂંચળું જે છે ને એ પ્રકારનું ચુંબક થઈ જશે, એના તરીકે કામ કરવા લાગશે. તો એનો કયો છેડો ધન અને કયો, સોરી, કયો છેડો ઉત્તર ધ્રુવ ને કયો છેડો દક્ષિણ ધ્રુવ છે એ આપણને શાના પરથી ખબર પડશે. તો એના માટે આપણે વિચારીએ, દાખલા તરીકે હું તમને એમ કહું, મારી પાસે આ રીતનું એક આખું ગૂંચળું છે સમજો. હવે આ ગૂંચળામાંથી આપણે પ્રવાહ પસાર કર્યો, ધારો કે આ રીતના પ્રવાહ પસાર થાય છે, બરાબર, કન્ટિન્યુઅસલી આ રીતના પ્રવાહ પસાર થાય છે. તો આ બાજુનો જે છેડો આવતો હોય એ કયા ધ્રુવ તરીકે વર્તતો હોય, આ બાજુનો છેડો આવતો હોય એ કયા ધ્રુવ તરીકે વર્તતો હોય,
તો એ મારે જાણવું પડશે. એના માટે શું થાય, તો એના માટે બે વસ્તુ છે. તમે અહીંથી માન લો કે તમે તમારો ચહેરો જે છે એ ગુંચલાના આડછેદ ને લંબ રૂપે રાખી દો. અહીંથી તમારી નજર નજર એને લંબ રૂપે રાખતા જો ગુંચળામાંથી પસાર થતો પ્રવાહ, એકમાં આપણે વિચારીશું સમઘડી દિશા અને એકમાં વિચારીશું આપણે વિષમઘડી દિશા. અમે મેં ગુંચળાના આડછેદ દોર્યા છે. ધારો કે આમાંથી પસાર થતો પ્રવાહ છે સમઘડી દિશામાં ચાલે છે અને આમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં છે. તો આમની અંદર સમઘડી દિશા છે એટલે જો એસ બની શકે, છેડા પરના તીર જોવાના છે, અને આમાં વિષમઘડી દિશા છે એટલે એન બનશે. આ જે તીર દોરું છું ને, તીર એ તીર અને ગુંચળામાંથી જે પ્રવાહ પસાર થાય એના તીર તમારે કમ્પેર કરવાના છે. આ તીર ઉપર જાય છે અહીંયા, તો આ તીર પણ ક્યાં જાય છે, ઉપર જાય છે. બરાબર, એટલે યાદ રાખવાનું શું, સમઘડી દિશા હોય, ગુંચળામાંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશા તો એસ, અને વિષમઘડી દિશા હોય તો શું થાય એન. બરાબર, એટલે હવે તમને આઈડિયા આવી ગયો કે તમારે ધ્રુવ નક્કી કરવા છે તો તમે કઈ રીતે નક્કી કરી શકશો એ આના ઉપરથી આપણને ખ્યાલ આવશે. એટલે સમઘડી દિશા હોય તો શું લેવાનું એસ, વિષમઘડી દિશા હોય તો શું લેવાનું એન. ક્લિયર? ચલો, ધ્રુવ નક્કી કરતા ખબર પડી ગઈ. તો હવે આપણે લેન્સનો નિયમ જે છે ને એ ઉર્જા સંરક્ષણના નિયમનું આપણને વિધાન પૂરું પાડશે, સમજાવો. ઘણી વખત પ્રશ્ન પૂછી નાખે છે લેન્સનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે, સમજાવો. આવો પ્રશ્ન એટલે વિશિષ્ટ વિધાન છે, સમજાવો. ચાલો, લેન્સ એને પોતે પેલા નિયમ આપે, એટલે નિયમ શું છે એ સમજી લે. નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ પણ ગૂંચળું હોય ને એ ગૂંચળામાંથી પ્રેરિત થતું EMF એની દિશા એવી હોય કે જેથી કરીને તે ઉત્પન્ન થતો જે પ્રવાહ હોય ને એ પ્રવાહ એ ચુંબકીય ફ્લક્સનો હંમેશા શું કરે, વિરોધ કરે. પ્રેરિત EMF, પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો પ્રવાહ ઉત્પન્ન કરે, એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. વિધાનને થોડુંક સમજવું પડશે, અટપટું છે. જો પ્રેરિત EMF જે EMF ઉત્પન્ન થાય ને એની દિશા એવી હોય કે જે એવો પ્રવાહ ઉત્પન્ન કરશે, બરાબર, એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે કે જે વિદ્યુત પ્રવાહને ઉત્પન્ન કરતું જે ચુંબકીય ફ્લક્સ હોય ને એના ફેરફારનો શું કરે, વિરોધ કરે. ટૂંકમાં પ્રવાહ જેની મદદથી ઉત્પન્ન થાય, પ્રવાહ કોની મદદથી, અથવા EMF કોની મદદથી ઉત્પન્ન થાય, તો હમણાં આપણે વાત કરી ગયા એપ્સાયલોન બરાબર સૂત્ર શું લીધું આપણે, d phi by dt. આગળ શું મૂક્યું, માઇનસ મૂક્યું. તો આ d phi by dt જે છે ફ્લક્સના ફેરફારનો દર, એની મદદથી આપણને કોણ મળે, EMF મળે. હવે આ જે EMF મળશે તો એની મદદથી આપણને શું મળશે, પ્રવાહ પણ મળશે ને. એટલે વિધાનમાં શું છે, જો કે EMF ની દિશા એવી હોય કે જે એવો પ્રવાહ ઉત્પન્ન કરે કે જેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સનો શું કરે, ફેરફારનો વિરોધ કરે. બરાબર, જેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે, વિરોધ કરે. એટલે જેની મદદથી પ્રવાહ પ્રેરિત થાય છે એનો નિરોધ શું કરવામાં આવે, વિરોધ કરવામાં આવે.
બરાબર છે, એની મદદથી પ્રવાહ ઉત્પન્ન થાય છે, તેનો તેનો શું કરવામાં આવશે, વિરોધ. વિરોધ યાદ રાખજો ખાસ, લેન્ઝનો નિયમ છે ને એ હંમેશા શું કરશે, વિરોધ કરશે. કોનો? પોતાના જ ચુંબકીય ક્ષેત્રનો શું કરે, વિરોધ કરશે. ખાસ યાદ રાખો, પોતાના જ ચુંબકીય ક્ષેત્રનો શું કરે, વિરોધ કરે. ચલો, આ લેન્ઝનો નિયમ થયો. હવે લેન્ઝનો નિયમ છે અને આપણે સમજવો છે. તો હમણાં મેં તમને કીધું એ મુજબ એપ્સિલન બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી માં ઋણ સંજ્ઞા શું આવી, ખબર પડી? હવે યાદ રાખજો, ઋણ સંજ્ઞા શું દર્શાવશે, લેન્ઝના નિયમની હાજરી બતાવશે. એપ્સિલન બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી એમાં ઋણ શું દર્શાવે, લેન્ઝના નિયમની હાજરી. લેન્ઝના નિયમની હાજરી દર્શાવશે. હવે એને સમજીએ, એના માટે શું કરીએ, એક બુચડું લઈએ. કૂતરાની સાથે આપણે ગેલ્વેનોમીટરને જોઈન્ટ કરીએ, અહીંયા ચુંબક રાખીએ, બધો ચુંબક એમાં એન અને એસ થ્રુ. હવે આપણને ખબર છે જેવો ચુંબક નજીક લઈ જશો એટલે એની ક્ષેત્રરેખાઓ છે એ ગૂંચળામાંથી પસાર થશે. ગૂંચળામાંથી પસાર થાય એટલે ગૂંચળાની અંદર શું થાય, પ્રવાહ પ્રેરિત થાય, પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે આ રીતનું ધારો કે પ્રવાહ ઉત્પન્ન થશે. તો આ વખત આપણે શું કરીએ છીએ, ચુંબકનો એન ધ્રુવ એક ગૂંચળા તરફ રહે તે રીતના રાખી અને ચુંબકને આપણે ગતિ કરાવીએ. હવે આપણને ખબર છે જેવું ચુંબક નજીક જશે એટલે ફ્લક્ષનો શું થશે, ફેરફાર થશે. ફ્લક્ષનો જે ફેરફાર હોય એમાં વધારો થાય. કેમ કે જેટલું ચુંબક નજીક જાય એટલું ગૂંચળા સાથે સંકળાયેલ ક્ષેત્રરેખા વધશે, બરાબર. એટલે ફ્લક્ષમાં શું થાય, વધારો થાય. અને ગૂંચળાની અંદર એવી રીતે પ્રવાહ પ્રેરિત થાય કે જે ફ્લક્ષનો શું કરી શકે, વિરોધ કરે, બરાબર. જે ફ્લક્ષનો શું કરી શકે, વિરોધ કરે. તો વિરોધ ક્યારે થઈ શકે, તો સમજો તમે ચુંબક બાજુથી નજર રાખો અહીંયા, બરાબર. અને ચુંબકને તમે આ જે દિશામાં ધક્કો મારવાનો છે એ જ દિશામાં ધક્કો મારો, તો આ કન્ડિશન ની અંદર ગૂંચળું જે છે ને આ કયા ધ્રુવ તરીકે વર્તવું જોઈએ, એન તરીકે. જો આ ગૂંચળું છે એ એન તરીકે વર્તતું હોય અને ચુંબક પણ એન તરીકે વર્તતું હોય, તો એન એન નોર્થ નોર્થ આ સજાતીય ધ્રુવો થયા. સજાતીય ધ્રુવ એની વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય, તો જ શું થઈ શકે, વિરોધ થાય ને. એટલે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ કઈ દિશામાં હોવો જોઈએ, એન એટલે કે વિષમગળી દિશામાં હોવો જોઈએ, બરાબર. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ કઈ દિશામાં હોવો જોઈએ, વિષમગળી દિશામાં હોવો જોઈએ. એનો મતલબ એવો છે કે ચુંબકીય ચાક માત્રાનો જે ઉત્તર ધ્રુવ છે એ ગૂંચળાની નજીક જતા ચુંબક એનો પણ કયો ધ્રુવ હોવો જોઈએ, ઉત્તર. ટૂંકમાં ઉત્તર ઉત્તર થવા જોઈએ. તો માની લો કે ચુંબક છે એને આપણે ઉત્તર ધ્રુવ છે એને ગૂંચળા તરફ રાખી અને ચુંબકને આપણે દૂર લઈ જઈએ, એટલે આ જ પોઝિશન. પણ એને શું કરવાનું છે, હવે દૂર લઈ જશું. દૂર લઈ જશું એટલે ફ્લક્ષમાં શું થશે, ઘટાડો થાય. તો અહીંયા જે ઘટાડો થાય ને એ ઘટાડો એને પૂરો પાડવા માટે ગૂંચળાની અંદર સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય. કન્ડિશન બરાબર સમજવી પડશે. જો પેલા શું કીધું, આપણે ચુંબક છે તો ચુંબકને આપણે ક્યાં લઈ જઈએ છીએ, આ એનો એન ધ્રુવ, અહીંયા ગૂંચળું છે. જો ગૂંચળાની નજીક લઈ જવામાં આવે તો ફ્લક્ષમાં શું થાય, તો કે ફ્લક્ષમાં વધારો થાય. ફ્લક્ષમાં વધારો થાય એટલે એનો શું કરવામાં આવે, વિરોધ કરવામાં આવે, બરાબર. વિરોધ કરવામાં આવે. વિરોધ ક્યારે થાય, તો વિરોધ થવા માટે ગૂંચળું જે છે ને એની અંદર ગૂંચળું કયા ધ્રુવ તરીકે વર્તવું જોઈએ, એન ધ્રુવ. એટલે કે એની અંદર સમઘડી દિશામાં, સમઘડી દિશામાં પ્રવાહ પસાર થવો જોઈએ, બરાબર. સોરી, વિષમઘડી દિશા, સમઘડી. હવે જેવો તમે ચુંબકને દૂર લઈ જાશો, બરાબર, ચુંબકને શું કરો, તો કે દૂર લઈ જવામાં આવે. ચુંબકને દૂર લઈ જશો એટલે શું થશે, ફ્લક્ષમાં ઘટાડો થાય.
લક્ષમાં ઘટાડો થાય તો ઘટાડો એને પૂરો કરવો પડે, તો પૂરો કરવા માટે ગુચલાની અંદરથી કઈ દિશામાં પ્રવાહ પસાર થવો જોઈએ? સમઘડી, સમઘડી દિશા હશે એટલે આ ગુચળું અત્યારે આ કન્ડિશન પ્રમાણે અહીંયા એન ધ્રુવ છે, તો હવે આ ગુચળું કોના તરીકે વર્તતું હોય? એસ તરીકે. એસ તરીકે એટલા માટે કે જો એસ તરીકે વર્તશે તો એ શું કરશે? તો કે ચુંબકને પોતાની તરફ આકર્ષી શકશે. બરાબર, ચુંબકને શું કરી શકે? પોતાની તરફ આકર્ષી શકે. આકર્ષે એટલે ફરી પાછો ફ્લક્સમાં શું થાય? વધારો થાય. ફરી પાછો ફ્લક્સમાં વધારો થાય એટલે એનો શું કરવામાં આવે? વિરોધ કરવામાં આવે. ખ્યાલ આવે છે? એટલે આ ટૂંક આ ટાઈમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ટૂંકમાં એની અંદર કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે. તો તમને હવે યાદ એ રહેવું જોઈએ કે જયારે ચુંબક છે એ નજીક આવે છે, બરાબર, ચુંબક જે છે એ ક્યાં આવે છે? નજીક આવે છે, ત્યારે ગુચળું જે છે કયા ધ્રુવ તરીકે વર્તવું જોઈએ? સોરી, ગુચળામાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થવો જોઈએ? વિષમ ઘડી દિશામાં. પણ ક્યારે? ચુંબકનો એન ધ્રુવ નજીક હોય ત્યારે. એટલે સમજો આ ટાઈપની કન્ડિશન તમારે યાદ રાખવાની. આ ગુચળું, બરાબર, આ ચુંબક, જો અહીંયા એન ધ્રુવ છે અને ચુંબક નજીક આવે છે તો આ પણ એન ધ્રુવ તરીકે વર્તવો જોઈએ. આ ગુચળું, આ ચુંબક, આ એન ધ્રુવ, જો ચુંબક દૂર જતું હોય તો આ કોના તરીકે વર્તવું જોઈએ? એસ તરીકે. એટલે આમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થવો જોઈએ. ગુચળું, આ ચુંબક, અહીંયા એસ ધ્રુવ છે અને નજીક આવે છે, બરાબર, નજીક આવે છે તો શું થશે? તો કે આ પણ એસ તરીકે વર્તવું જોઈએ. ગુચળું અને આ ચુંબક એસ ધ્રુવ છે પણ દૂર જાય છે, તો આ કોના તરીકે વર્તવું જોઈએ? એન તરીકે. ખ્યાલ આવે છે? એટલે દરેક કિસ્સાની અંદર આપણને ખબર છે જયારે વિજાતીય ધ્રુવ હશે એટલે એની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. સોરી, સજાતીય ધ્રુવ હશે તો અપાકર્ષણ થશે અને વિજાતીય ધ્રુવ હશે તો શું થશે? આકર્ષણ થશે. આકર્ષણ થાય એટલે ઉર્જાનો વ્યય થયા વગર એના વેગમાં શું થાય? વધારો થાય. અને વેગમાં શું થાય? વધારો થાય. હવે અહીંયા તમે સમજો કે જયારે આ એસ ધ્રુવ છે અને આ એન ધ્રુવ છે, આ બંને એકબીજાને શું કરે? આકર્ષે. આકર્ષે એટલે શું થાય? તો કે ભાઈ આકર્ષણ થાય એટલે વેગમાં શું થાય? વધારો થાય. આપણે તો કોઈ બળ નથી આપ્યું, તો છતાંય વેગમાં વધારો થયો તો મતલબ ઉર્જામાં વધારો થયો, બરાબર. વેગમાં વધારો એટલે શું થયું? ઉર્જામાં વધારો થયો. મફતમાં કોઈ ઉર્જા તો મળે નહીં, બરાબર. એવું કોણ કહે છે? ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ એવું કહે છે મફતમાં ઉર્જા મળે નહીં. મફતમાં ઉર્જા ન મળે એટલે આપણી જે ધારણા પહેલા જે હતી કેવી હતી? ખોટી હતી. પણ હવે જે ધારણા આપણે અત્યારે કરી રહ્યા છીએ એ ધારણા કેવી છે? સાચી છે. બરાબર, કારણ કે તમે સમજો, જો તમે નજીક લઈ જશો તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે તમારે નજીક નજીક લાવવા છે તો તમારે બળ લગાડવું પડશે. પછી જયારે એનાથી દૂર જાય છે, બરાબર, દૂર જાય ત્યાં ધીમે ધીમે આ ગુચળું છે એ ધીમે ધીમે સમઘડી દિશામાં પ્રવાહ આપે છે, તો સમઘડી દિશાની અંદર શું થાય? પછી ધીમે ધીમે આકર્ષણ થાય, ફરી પાછું નજીક આવશે, અપાકર્ષણ થાય, ફરી પાછું આકર્ષણ થાય. આ દરેક પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક તમારે કાર્ય કરવું પડશે. કાર્ય કરશો તો ઉર્જા એનો વ્યય થશે અથવા ઉર્જા આપણને પ્રાપ્ત થશે. એટલે ઉર્જાનું સંરક્ષણ અહીંયા આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. પણ યાદ રાખજો, મફતમાં કઈ કામ થાય નહીં. તમે ચુંબકને ખાલી ધક્કો મારીને છોડી દો. પહેલા કિસ્સામાં સમજો, તમે અહીંયા આ પહેલો કિસ્સો છે, આ પહેલા કિસ્સામાં તમે ચુંબકને ખાલી ધક્કો મારીને છોડી દો તો શું એ બંને એકબીજાને આકર્ષી લેશે? નહીં. ધક્કો મારશો એટલે તો નજીક જાય છે. નજીક જાય છે એટલે ગુચળું કયા ધ્રુવ તરીકે વર્તે? એન તરીકે. તો બે વચ્ચે તો શું થશે? અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થશે એટલે તમારે શું કરવું પડશે? જાતે બળ આપવું પડશે. તમે બળ આપો છો એનો મતલબ કે તમે એના ઉપર કંઈક કાર્ય કરી રહ્યા છો. કાર્ય કરો છો એટલે કંઈક ઉર્જાનો વ્યય થવાનો છે, તો એ ઉર્જા સંરક્ષણની અંદર આવશે. પણ એવું નથી કે ધક્કો મારીને છોડી દો એટલે એ પોતાની રીતે કામ કર્યા કરશે.
અને પોતાની રીતે કામ કરે ને આપણને પણ એની રીતે ઉર્જા મળે, એ વસ્તુ છે. તો આ થઈ ગયું લેન્સ નો નિયમ, એ ઉર્જા સંરક્ષણ ના નિયમ નો. બરાબર, લેન્સ નો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણ ના નિયમ નું પણ પાલન કરે છે. ચાલો, આની અંદર કઈ ને કઈ પ્રશ્ન હોય તો બોલો.